નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાન્ય જ્ઞાન ધોરણ 5 એમાં પાઠ 11 શબ્દ સમૂહ માટે એક શબ્દ શીખીશું. તો અહીંયા જોઈએ આપણે, અધ્યયન કરો અને યાદ રાખો. તો જોઈએ પહેલું, લખતા વાંચતા આવડવું તે. તો લખતા વાંચતા આવડવું તે, એના માટે શબ્દ સમૂહ એક શબ્દ શું આવશે? તો જોઈએ, અક્ષર જ્ઞાન. નંબર 2, જેને શત્રુ નથી તે. તો જેને શત્રુ નથી એના માટે શું આવશે શબ્દ? અજાત શત્રુ. ત્રીજું, તિથિ નક્કી કર્યા વિના આવનાર. તો તિથિ નક્કી કર્યા વિના આવનાર એના માટે શું શબ્દ આવશે વિદ્યાર્થી મિત્રો? અતિથિ. અતિથિ એટલે કે મહેમાન. હવે ચોથું, નિરાધાર બાળકોને રહેવાનું સ્થળ. એટલે કે જે એવા બાળકો હોય જેને કોઈનો આશરો હોય નહીં, જેને કોઈનો સાથ હોય નહીં, એકલા હોય, એવા બાળકોને રહેવા માટેનું સ્થળ હોય એને શું કહેવાય? શબ્દ સમૂહ માટે એક શબ્દ, અનાથાશ્રમ. જેમ કે વૃદ્ધ મા બાપ હોય, ખરડા મા બાપ એમને આશ્રમમાં મૂકી આવે, તો એમને માટે આશ્રમ શું કહેવાય? વૃદ્ધાશ્રમ. એમ આ નિરાધાર બાળકોને રહેવાનું સ્થળ તો અનાથાશ્રમ. હવે પાંચમું જોઈએ તો, જેની આરપાર જોઈ શકાય તેવું. તો શું આવે? પારદર્શક શબ્દ. આગળ છઠ્ઠું, પોતાના હાથે લખાયેલું પોતાનું વૃત્તાંત. તો એમાં શું આવશે શબ્દ સમૂહ માટે એક શબ્દ? આત્મકથા. સાતમું, બાળકથી માંડીને વૃદ્ધ સુધી. તો એના માટે શું શબ્દ આવે? અબાલ વૃદ્ધ. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, નંબર 8, ઈશ્વર છે એમ માનનાર. તો એના માટે શું શબ્દ આવે? આસ્તિક. અને આગળ જોઈએ 9, જગતમાં ઈશ્વર છે જ નહીં એમ માનનાર. તો આગળ આપણે જોઈએ, ઈશ્વર છે એમ માનનાર તો આસ્તિક, અને ઈશ્વર છે જ નહીં એમ માનનાર એના માટે શું શબ્દ આવે? નાસ્તિક. 10મું, જોઈએ તે કરતા વધુ ખર્ચ કરનાર. તો એના માટે શબ્દ સમૂહ શું આવે? શબ્દ ઉડાવ. આપણે કહેતા હોઈએ છીએ જે વધારે આમ પૈસા વાપરતું હોય એમને કે આ તો ઉડાવ છે એમ, તો અહીંયા શું આવે? ઉડાવ. હવે આગળ જોઈએ 11, જોઈએ તે કરતા ઓછું વાપરનાર. તો એના માટે શું શબ્દ આવે? કંજૂસ. તો વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ નંબર 12, જોઈએ તેટલું જ વાપરનાર. તો એના માટે શું શબ્દ આવે? કરકસર્યું. હવે નંબર 13, આકાશ અને પૃથ્વી જ્યાં મળતા દેખાય તે કાલ્પનિક રેખા. તો એના માટે શું શબ્દ આવશે? ક્ષિતિજ. હવે આગળ જોઈએ નંબર 14, જેનો પતિ મરી ગયો છે તે સ્ત્રી. તો એના માટે શું શબ્દ સમૂહ માટે એક શબ્દ આવે? વિધવા. હવે આગળ જોઈએ 15, જેની પત્ની મરી ગઈ છે તે પુરુષ. તો એના માટે શું શબ્દ આવે? વિધુર. નંબર 16, ચોમાસું પાક. તો ચોમાસું પાક માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ શું આવે? ખરીફ. ચોમાસું પાકમાં કયા પાકો આવે વિદ્યાર્થી મિત્રો? તો મગ, અડદ, બાજરી, તલ જેવા પાક ચોમાસું પાક, અને એ પાકને કેવા પાક કહેવાય? ખરીફ. હવે આગળ જોઈએ 17, શિયાળુ પાક. તો શિયાળુ પાકને કેવો પાક કહેવાય? રવિ. તો એના માટે શબ્દ આવે રવિ. તો શિયાળુ પાકમાં કેવા પાક આવે? રાયડો, એરંડા, મગફળી જેવા પાક શિયાળુ પાક કહેવાય વિદ્યાર્થી મિત્રો. હવે આગળ જોઈએ નંબર 18, બધા રાજા ઉપર પોતાની સત્તા સ્થાપનાર. તો એના માટે શું શબ્દ આવે? ચક્રવર્તી. નંબર 19, પારકાનું ભલું કરનાર. તો એના માટે શબ્દ સમૂહ માટે શું શબ્દ આવશે? પરોપકારી. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, નંબર 20, લાંબો અને વિશાળ અનુભવ ધરાવનાર. તો એના માટે શબ્દ શું આવે? પીઢ. નંબર 21, મોટી ઉંમરની વ્યક્તિઓને અપાતું શિક્ષણ. તો એના માટે શબ્દ સમૂહ માટે શું શબ્દ આવે? પ્રૌઢ શિક્ષણ. નંબર 22 જોઈએ, દરિયામાંથી મોતી કાઢનારા. તો એના માટે શું શબ્દ વપરાય? મરજીવા. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, નંબર 23,
ઘેર ઘેર ફરી ભિક્ષા માંગવી તે, તો એના માટે શબ્દ આવે માધુકરી. નંબર 24, પથ્થર પર કોતરેલો લેખ, તો એના માટે શું શબ્દ સમૂહ આવશે? શિલા લેખ. હવે આગળ જોઈએ 25 નંબર, આકાશી પદાર્થોનું નિરીક્ષણ કરવાની શાળા, તો એના માટે શું શબ્દ વપરાય છે? વેધશાળા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા શબ્દ સમૂહ માટે એક શબ્દ. હવે જોઈએ આગળ સ્વાધ્યાય. તો ચલો વિદ્યાર્થી મિત્રો જોઈએ સ્વાધ્યાય. તો પ્રશ્ન 1, નીચે આપેલા દરેક શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો આપણે આગળ શીખી ગયા, તો આપણે એ આગળ શીખ્યા એ રીતના અહીંયા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. તો જોઈએ પહેલું, જગતમાં ઈશ્વર છે જ નહીં એમ માનના. તો આગળ આપણે શીખી ગયા શું આવે વિદ્યાર્થી મિત્રો? નાસ્તી. બીજું, લાંબો અને વિશાળ અનુભવ ધરાવનાર, તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? પીઢ. 3 નંબર, બધા રાજા ઉપર પોતાની સત્તા સ્થાપનાર, તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? શબ્દ ચક્રવર્તી. 4 નંબર, તિથિ નક્કી કર્યા વિના આવનાર, તો આપણે આગળ શીખી ગયા વિદ્યાર્થી મિત્રો શું આવશે? અતિથિ. નંબર 5, જોઈએ તે કરતા વધુ ખર્ચ કરનાર, તો એના માટે શું શબ્દ સમૂહ શબ્દ આવે? ઉડાવ. નંબર 6, મોટી ઉંમરની વ્યક્તિઓને અપાતું શિક્ષણ, તો એના માટે શું શબ્દ આવે વિદ્યાર્થી મિત્રો? પ્રૌઢ શિક્ષણ. નંબર 7, ઘેર ઘેર ફરી ભિક્ષા માંગવી તે, તો શું શબ્દ આવે વિદ્યાર્થી મિત્રો? માધુકરી. નંબર 8, આકાશી પદાર્થોનું નિરીક્ષણ કરવાની શાળા, તો એના માટે શું શબ્દ આવે? વેધશાળા. નંબર 9, જેની પત્ની મરી ગઈ છે તે પુરુષ, તો શું આવે વિદ્યાર્થી મિત્રો? આગળ આપણે શીખી ગયા વિધુર. નંબર 10, આકાશ અને પૃથ્વી જ્યાં મળતા દેખાય તે કાલ્પનિક રેખા, તો શું શબ્દ આવશે વિદ્યાર્થી મિત્રો? ક્ષિતિજ. હવે જોઈએ પ્રશ્ન 2, નીચે અ વિભાગની વિગતો સામે બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને લખો. તો અહીંયા આપણે અ વિભાગમાં વિભાગની સામે બ વિભાગમાં જવાબ છે, તો આપણે સાચો જવાબ એટલે કે ઉત્તર શોધીને લખવાનો છે. તો જોઈએ પહેલું, ઈશ્વર છે તેમ માનનાર, તો શું આવશે અહીંયા બ વિભાગમાંથી? આગળ આપણે શીખી ગયા વિદ્યાર્થી મિત્રો, તો આવશે આસ્તિક. નંબર 2, પથ્થર પર કોતરેલો લેખ, તો અહીંયા બ વિભાગમાંથી આપણે જોઈએ કયો શબ્દ આવે? શિલા લેખ, તો આપણે લખીશું શિલા લેખ. નંબર 3, શિયાળુ પાક, તો શિયાળુ પાકને કેવો પાક કહેવાય? રવિ, તો અહીંયા શું આવશે? રવિ. નંબર 4, જેને શત્રુ નથી તે, તો આગળ આપણે શીખી ગયા શું આવે વિદ્યાર્થી મિત્રો? અજાત શત્રુ. નંબર 5, પારકાનું ભલું કરનાર, તો પારકાનું ભલું કરનાર, તો શું આવે? પરોપકારી. નંબર 6, દરિયામાંથી મોતી કાઢનાર, તો વિદ્યાર્થી મિત્રો શું આવશે શબ્દ અહીંયા બ વિભાગમાંથી? મરજીવા, તો શું આવે? મરજીવા. નંબર 7, ચોમાસુ પાક, તો ચોમાસુ પાકને કેવો પાક કહેવાય છે? તો વિદ્યાર્થી મિત્રો ચોમાસુ પાકને ખરીફ પાક, તો અહીંયા આપણે શું લખીશું? ખરીફ. નંબર 8, જોઈએ તેટલું જ વાપરનાર, તો એના માટે શું શબ્દ આવે? કરકસર્યું. હવે પ્રશ્ન 3 જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર છેકો મારી સાચું વાક્ય બનાવો. તો અહીંયા આપણને બે શબ્દો આપેલા છે, એમાં જે ખોટો શબ્દ હોય એના પર છેકો મારવાનો છે અને સાચો શબ્દ રાખવાનો અને સાચું વાક્ય બનાવવાનું છે. તો આપણે જોઈએ અહીંયા નંબર 1, નિરાધાર બાળકોના રહેવાના સ્થળને
અનાથાશ્રમ કહે છે. તો અહીંયા આપણે વૃદ્ધાશ્રમ ઉપર છેકો માર્યો અને સાચું વાક્ય બની ગયું. હવે જોઈએ નંબર બે. જેની આરપાર જોઈ શકાય તેને પારદર્શક પદાર્થ કહે છે. અહીંયા આપણે અપારદર્શક પદાર્થ પર છેકો માર્યો અને સાચું વાક્ય બનાવ્યું. હવે જોઈએ નંબર ત્રણ. પોતાના હાથે લખાયેલા પોતાના વૃત્તાંતને આત્મકથા કહે છે. અહીંયા આપણે જીવનકથા શબ્દ પર છેકો માર્યો અને સાચું વાક્ય બનાવ્યું. નંબર ચાર. જેનો પતિ મરી ગયો છે તેવી સ્ત્રીને વિધવા કહે છે. અહીંયા આપણે કયા શબ્દ પર છેકો માર્યો? તો સધવા. અને આપણે સાચું વાક્ય બનાવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો પાઠ 11, શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો આ પાઠમાં તમને ખબર પડી ને? હા. તો અહીંયા આપણો પાઠ પૂરો થયો. અને વિદ્યાર્થી મિત્રો, તમારે હોમવર્કમાં સ્વાધ્યાય લખવાનું રહેશે, પ્રશ્ન 1, 2 અને 3. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આવજો.